આપણે ચલિત સરેરાશ કેવી રીતે મેળવાય એના વિશે ચર્ચા કરી હતી। તો આપણે કુલની અંદર ત્રણ રીતના દાખલા જોવાના આવતા હોય છે, ત્રણ ક્રમિક ચલિતના, ચાર ક્રમિક અને પાંચ ક્રમિક। તો એના આધારે આપણે ચલિતના કેવી રીતે સૂત્ર લખ્યા છે, કેવી રીતેનો દાખલો ગણવો એની પણ આપણે વિગત કાલે જોઈ હતી। ચાલુ કરી દીધું સાહેબ। તો આજે આપણે સામયિક શ્રેણીની અંદર સ્વાધ્યાયની અંદર આપણે જોઈએ કે સ્વાધ્યાય 4.3 એનો પહેલો દાખલો આપણે આપવામાં આવેલો છે। તો એની અંદર શું કહેવામાં આવેલું છે, તો આપણે રકમ જોઈએ તો એક કંપનીના વેચાણ 10 લાખ રૂપિયામાં નીચેની માહિતી પરથી 3 વર્ષીય ચલિત સરેરાશો વડે વલણ મેળવો। તો અહીંયા શું કીધું આપણે, 3 વર્ષની, 3 વર્ષથી આપણે બરાબર શું કરવાનું છે, તો કે 3 વર્ષે ચલિત સરેરાશ મેળવવાનો છે। અહીંયા તો 3 વર્ષે ચલિત સરેરાશ મેળવવા માટેનું સૂત્ર આપણે શું કહેવામાં આવેલું છે, તો કે ત્રણ ક્રમિક સમયના ચલિતનો સરવાળો નીચે છેદની અંદર 3। તો આ સૂત્રની મદદથી આપણે સીધો ચલિતની રીતે આપણે સરવાળો મેળવી અને દાખલો ગણી શકતા હોઈએ છીએ। તો ખાસ આ દાખલાની અંદર ધ્યાન રાખશો બરાબર, અને આપણે કુલ વર્ષ આપેલા છે 2006 થી 2015 લગીના, અને વેચાણ 10 લાખ રૂપિયામાં આપેલું છે। તો 10 લાખ રૂપિયામાં જે વેચાણ આપણે આપેલું હોય એને આપણે વાય તરીકે લઈ લઈશું, અને એના આધારે આપણે વર્ષ આપેલા છીએ તો એના પરથી આપણો સમય આપણે લેવો પડતો હોય છે, તો સમયને આપણે ટી તરીકે લઈ લેતા હોઈએ છીએ। તો ચાલો આપણે દાખલો ગણવાની શરૂઆત કરીએ। દાખલા નંબર 1, એન બરાબર આપણે આપેલા છે 10, પહેલું કોલમ આપણે વર્ષનું આવશે, બીજું કોલમ આપણે સમયનું આવશે, ત્રીજું કોલમ આપણે વેચાણવાળું આવશે જે આપણે લાખ રૂપિયાની અંદર આપેલું છે, ત્યારબાદ ચોથું કોલમ ચલિતના સરવાળા આવશે, અને છેલ્લું કોલમ આપણે ચલિતની સરેરાશ મેળવવાની આવશે। તો આપણે વર્ષ લઈએ તો કે વર્ષ આપણે આપેલા છે 2006, ત્યારબાદ 2007, 2008, 2009, 2010, 2011, 2012, 2013, 2014 અને 2015। તો આવી રીતે આપણે એના વર્ષ દર્શાવવામાં આવેલા છે। આ વર્ષને આધારે એનો સમય આપણે લઈ લેવાનો, જેવી રીતે આપણે ન્યૂનતમ વર્ગોની અંદર સમય લેતા હતા એવી રીતે જ આપણે ચલિત સમય આની અંદર પણ સરેરાશની અંદર લેવાનો રહેશે। તો આપણે સમય લેશું કે જેને આપણે ટી તરીકે દર્શાવીએ છીએ, તો સમય લઈ લો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10। તો આપણે સમય દર્શાવી દીધો। હવે આગળ, તો આગળ આપણે શું આપેલું કે વેચાણના એકમો જે આપેલા છે, વેચાણ જે આપણે 10 લાખ રૂપિયાની અંદર આપેલું છે, તો જેને આપણે વાય તરીકે અહીંયા લઈ લઈશું, તો એની આંકડા આપણે આપેલા રકમની અંદર, તો જોઈએ આપણી રકમ દર્શાવી દઈએ પહેલાં, તો એની રકમ આપણે આપેલી છે 3, 4, 8, 6, 7, 11, 9, 10, 14 અને 12। અને એના આધારે આગળનું કોલમ હવે આપણે મેળવશું 3 વર્ષીય ચલિતનો સરવાળા। તો અહીં આપણે મેળવી લેવાના કે 3 વર્ષીય ચલિતના સરવાળા। તો આમાં ક્રમિક 3 વર્ષે ચલિતના સરવાળા આપણે લેવાના થતા હોય છે, તો એ ક્રમિક 3 વર્ષે ચલિતના સરવાળા આપણે આની અંદરથી લેતા જાશું, અને છેલ્લે આપણે આવશે 3 વર્ષીય ચલિત સરેરાશ વલણ, 3 વર્ષીય ચલિત સરેરાશ વલણ આપણે આવશે। બરોબર, તો કુલ આટલા કોલમ આપણે આની અંદરથી તૈયાર કરવાના થતા હોય છે। તો આવી રીતે તમારે વ્યવસ્થિત રીતે કોષ્ટક તૈયાર કરી લેવાનું રહેતું હોય છે। હવે આગળ જોશું કે 3 વર્ષે ચલિતના સરવાળા, ચલિત કીધા છે અને 3 વર્ષે એટલે ક્રમિક 3, બરોબર, 3 ક્રમિક સંખ્યાનો સરવાળો। તો અહીંયા જુઓ તમે પહેલી 3 ક્રમિક સંખ્યાઓ, તો કે 1, 2 અને 3, તો આ 3 ક્રમિક સંખ્યાઓ આપણે થાય અહીંયા યાદ રાખશું બરોબર। તો હવે અહીંયા જુઓ ક્રમિક સંખ્યાનો સરવાળો લેવાનો 3 એ 3 નો કેટલો આવે છે, તો એ ખાસ તમારે નક્કી કરી લેવાનું।
तो पहली त्रण क्रमिक संख्या है त्रण चार आठ, तीनों सरवाळो लई लईए त्रण चार आठ केटलो थाय, तो आठ ने चार बार, बार ने तीन पंदर थाय, पंदर थाय के ना थाय। खास साहेब याद रखो पूछू ते हा ना जवाब खाली मोढ़ू हलावजो एटले मने ख्याल आवे। तो के पंदर, हवे सूत्र आपणुं शुं हतुं तो त्रण क्रमिक संख्याओ जे मळे छे एना सरवाळाने शुं करी लेता था आपणे, त्रण वडे भागी वारवामां आवे, तो आने त्रण वडे भागी नाखो एटले के पंदर भांग्या त्रण एटले बराबर केटला मळी जाय, तो के पांच मळी जता होय छे। तो पांच मळी गया, आवी रीते दरेक जग्याए छेक लगीने दस वर्ष जे आपने आपेला है त्यां सुधीना सरवाळा लेतुं जवानुं, त्रण वडे भागता जाओ, सरवाळा लो त्रण वडे भागता जाओ, बराबर है। એટલે દરેકનો તમને જવાબ મળતો જાય અને આપણો દાખલો વ્યવસ્થિત પૂરો થઈ જતો હોય છે। તો આ પહેલી ત્રણ ક્રમિક સંખ્યા આપણે જોઈ, બરાબર આ કામ પૂરું થઈ ગયું આપણે પહેલી ત્રણ ક્રમિક સંખ્યાનું। હવે બીજી ત્રણ ક્રમિક સંખ્યા કઈ થાય? તો આ બે થશે ચાર આઠ અને છ। આ થાય કે ના થાય? ચાર આઠ ને છ બીજી ક્રમિક સંખ્યા એટલે કે બે ત્રણ ચાર થાય, તો એનો સરવાળો લઈ લેવાનો આપણે એટલે કે ચાર આઠ અને છ કેટલો થાય સરવાળો? કે છ ચાર દસ અને આઠ અઢાર, તો એ અઢાર, અઢાર ને ત્રણ વડે ભાગી વારો એટલે તમને મળે છ મળે, અઢાર ને ત્રણ વડે ભાગી નાખે એટલે કેટલો જવાબ મળ્યો? છ મળ્યો। હવે એ ક્રમિક ત્રણ ક્રમિક સંખ્યા પૂરી થઈ આપણે, બરોબર છે? અત્યારે હું એરો તમને સાઈન દર્શાવતો જઈશ એટલે ખ્યાલ આવે। હવે બીજી ત્રણ ક્રમિક સંખ્યા કઈ આવે એના પછીની? તો કે ત્રણ ચાર પાંચ એટલે કે આ રે આપણે આવશે, તો એનો સરવાળો લઈ લેવાનો આપણે હવે એટલે કે આઠ પ્લસ છ પ્લસ સાત બરાબર કેટલા થાય? તો આઠ ને સાત પંદર ને છ એકવીસ, એકવીસ, તો એકવીસ ને ત્રણ વડે તમે ભાગી નાખો એટલે મિત્રો જવાબ એનો આવી જાય સાત। હવે એ ત્રણ ક્રમિક સંખ્યાનો સરવાળો આપણે લઈ લીધો, એનો જવાબ મેળવી લીધો, આગળની બીજી ત્રણ ક્રમિક સંખ્યાઓ તો કે આ રહી આપણે આવશે ચાર પાંચ છ એટલે કે સરવાળો શું થશે એનો? તો છ સાત ને અગિયાર, એનો ત્રણ એનો સરવાળો કરી લેશો આપણે કે છ ને સાત તેર, તેર ને અગિયાર ચોવીસ, તો અહીંયા એનો સરવાળો આપણે ચોવીસ આવ્યો, ચોવીસ ને ત્રણ વડે ભાગી વારીએ એટલે અહીંયા જવાબ મળી જશે આપણને આઠ। એવી રીતે આગળનો દાખલો લેવાનો સાત અગિયાર ને નવ, તો એ ત્રણ ક્રમિક સંખ્યા થશે સાત અગિયાર નવ, તો અહીં આપણે લઈ લઈએ સાત અગિયાર નવ એટલે એનો સરવાળો કેટલો થાય? તો કે અગિયાર ને નવ વીસ ને સાત સત્યાવીસ, સત્યાવીસ ને ત્રણ વડે તમે મિત્રો ભાગી નાખો એટલે કેટલા જવાબ મળે? તો કે નવ મળે, તો એ નવ મળી ગયા। એવી રીતે ત્રણ ક્રમિક સંખ્યા પૂરી થાય એટલે અગિયાર નવ અને દસ, અગિયાર નવ અને દસ એટલે કે અગિયાર પ્લસ નવ વીસ ને દસ ત્રીસ એટલે એનો સરવાળો આપણે મળ્યો ટોટલ ત્રીસ, ત્રીસ ને ત્રણ વડે ભાગી વારો એટલે જવાબ મળે તમને દસ। હવે બીજી ત્રણ ક્રમિક સંખ્યા કઈ આવશે? તો એ આપણે જોતા જવાનું રહેશે, બરોબર મિત્રો? તો બીજી ત્રણ એના પછીની ક્રમિક સંખ્યા એટલે કે નવ દસ અને ચૌદ, નવ દસ અને ચૌદ આવે, તો નવ દસ ઓગણી, ઓગણી ચૌદ કેટલા થાય? તો એનો સરવાળો આપણે માડી લેવાનો, નવ દસ ઓગણી, ઓગણી ચૌદ તેત્રીસ, તો તેત્રીસને આપણે ત્રણ વડે ભાગી નાખીએ એટલે એનો ત્રણ વર્ષીય ચલિત સરેરાશ મળી જાય, તો કે અગિયાર મળે છે। અને હવે આગળ આપણે છેલ્લી સંખ્યા લઈએ આગળ, તો કઈ આવે? દસ ચૌદ અને બાર, તો અહીં આપણે લઈ લેવાના દસ ચૌદ અને બાર, તો દસ ચૌદ અને બાર એનો સરવાળો આપણે લઈએ તો કે કેટલા આવે? છવ્વીસ દસ છત્રીસ, તો છત્રીસને ત્રણ વડે ભાગી નાખો મિત્રો એટલે એનો જવાબ કેટલો મળી જાય? તો કે બાર। તો આવી રીતે આપણે ત્રણ વર્ષે જ્યારે ચલિત આવે છે ત્યારે દાખલો ગણવા રહેશે। હવે જુઓ અહીંયા નીચે બાર સંખ્યા રહી, હવે ચૌદથી પછી કંઈક સાહેબ કિસ્સા ચૌદ ને બાર ના લઈએ? કંઈ ના લેવાય, કારણ કે ચૌદ અને બાર અને બીજી કોઈ ક્રમિક સંખ્યા નીચે રહેતી નથી, અને ત્રીજી કોઈ ક્રમિક સંખ્યા ના હોય ત્યારે આપણે દાખલો શું થઈ જાય? અહીંયા પૂરો થઈ જાય, તો અહીં આપણો દાખલો પણ શું થઈ ગયો? પૂરો થાય। અને ખાસ એક વસ્તુ આગળ તમારે ધ્યાન રાખવાની, તો અહીંયા પણ આપણે ત્રણ ચાર આઠ ક્રમિક સંખ્યા જ લેવાની છે, બરાબર? સ્ટેપ બાય સ્ટેપ ક્રમિક લેતા જશું એટલે પહેલાંનો કોઈ અહીંયા કણે તમારે સરેરાશ દર્શાવવાનો નથી, કારણ કે એનો કોઈ સરેરાશ ક્રમિક થાય નહીં, બીજાનો ક્રમિક થયો એક બે ત્રણ, એક બે ત્રણ એ રીતના ક્રમિક આપણે હેલો આવે એમ દર્શાવતું જવાનું, અને અહીંયા દાખલો પણ આપણો પૂરો થઈ જાય, સૂત્ર ખાસ યાદ રાખજો। તો હવે દાખલા નંબર બે, તો એની રકમની અંદર આપણે જોતા જઈએ મિત્રો, તો કે આપણે શું કહેવામાં આવેલું છે? તો કે એક કંપનીના શેરના વર્ષ બે હજાર સોળ દરમિયાન સરેરાશ માસિક બંધ ભાવ, એ કંપનીએ એનો શેરનો ભાવ આપણે આપેલો છે, બંધ ભાવ કેટલો છે? તો એ માહિતીનું કોષ્ટકમાં આપણે માહિતી આપેલી છે, તો ચાર માસના ચલિત સરેરાશ વડે વલણ મેળવો,
જોજો ત્રણ માસનું આપણે જોયું એવી રીતે આપણે ચાર માસનું જોવાનું રહેશે તો ચાર માસ ગણવાની રીત આપણે બે પ્રક્રિયાની અંદર થાય છે આગળ પણ આપણે કાલે જોયું હતું બરોબર એની વિગતની અંદર તો શું કીધું હતું કે ચાર માસની જ્યારે એટલે ચાર વર્ષે ચલિત સરેરાશ મેળવો છો તમારે ત્યારે શું ધ્યાનમાં લેવાનું તો એની પ્રક્રિયા આપણે કેટલી વાર કરવાની બે વખત કરવામાં આવતી હોય છે એક વખત શું કરવાનું કે ચાર ક્રમિકનો સરવાળો લઈ લેવાનો ચાર ક્રમિકનો સરવાળો મળી લો તેના પરથી બબેનો સરવાળો લેવાનો અને ત્યારબાદ બબેનો સરવાળો મળી જાય એને આઠ વડે ભાગી વાળવાનો આઠ વડે ભાગો એટલે શું મળી જવાનું તમને તો કે ચાર વર્ષે ચલિતનો બરોબર સરેરાશ મળતી હોય છે તો ચાલો અહીંયા એ દાખલો પણ જોશું થોડો ઘટપટો પણ છે અને રકમ પણ આપણે મોટી આવે છે આની અંદરથી એટલે ખાસ ધ્યાન રાખશું તો પેલું જે આપણે માસ આપેલા છે તો એ માસ આપણે દર્શાવી દેવાના રહેશે અને માસ પરથી આપણે સમય લેવાનો રહેશે ટી અને તેના પરથી આપણે શેરના ભાવ આપેલા છે રૂપિયાની અંદર તો જેને આપણે વાય તરીકે લઈ લેશું આગળનું કોલમ આપણે ચાર માસના બરોબર ને માસ આપેલા એટલે ચાર માસ લેવાના રહેશે અને ચાર માસના ચલિત સરવાળા આપણે લેશું પછી આગળ ચાર માસના ચલિત સરવાળા મળી જાય એટલે બીજું એની પછી શું કરવાનું તો કે આ માસના સરવાળા પરથી જ આપણે બબે કિંમતના સરવાળા લેવાના રહેશે અને બબે કિંમતના સરવાળા મળી જાય એટલે આપણે છેલ્લે ચાર વર્ષ માસના આપણે શું લઈ લેવાની ચલિત સરેરાશ લઈ લેવાની ચાર માસની ચલિત સરેરાશ આપણે છેલ્લે મેળવવાની રહેશે તો મિત્રો ચાલો હવે આપણે કિંમત દર્શાવશું અને અહીં આપણે બારે બાર માસ આપણે આપેલા છે તો બારે બાર માસ પણ આપણે દર્શાવવાના થશે બરાબર છે તો ચાલો હવે દર્શાવી દઈએ આપણે પહેલાં તો એનો માસ દર્શાવીએ તો પહેલો માસ આપણે કયો આવે તો જાન્યુઆરી મિત્રો આવે ત્યારબાદ ફેબ્રુઆરી ત્યારબાદ માર્ચ એપ્રિલ મે જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબર નવેમ્બર અને છેલ્લે આપણે ડિસેમ્બર એટલે અહીંયા આપણને કિંમતો આપી દીધી છે બરાબર છે બાર માસ એટલે કે એન બરાબર આપણે કેટલા હશે બાર હશે તો અહીંયા તમારે એન બરાબર કેટલા આવે તો કે બાર તો કિંમત આપણે સમય દર્શાવી દો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર ને બાર હવે એના પરથી શેરનો ભાવ જે આપણે વાય તરીકે લીધેલો છે તો એની જે કિંમતો છે એ આપણે દર્શાવી દઈશું તો જાન્યુઆરીની અંદર એનો શેરનો ભાવ 253 ફેબ્રુઆરીમાં 231 માર્ચમાં 350 એપ્રિલમાં 261 ત્યારબાદ મે 262 પછી જૂનમાં 266 જુલાઈ 267 પછી ઓગસ્ટ 261
त्यारबाद सप्टेम्बर 281, ऑक्टोबर 278 અને છેલ્લે નવેમ્બરમાં 278 અને ડિસેમ્બર 272। તો આવી રીતે આપણે એની કિંમત આપેલી છે મિત્રો। તો હવે તમારે અહીં શું કરી લેવાનું છે કે ચાર ક્રમિક ચલિતનું સરેરાશ વલણ મેળવવું છે ત્યારે તો સૌ પ્રથમ આપણે પહેલું કોલમ શું આવે કે ચાર માસના ચલિતના સરવાળા લઈ લેવાના। કેટલા માસના? ચાર। હવે ચાર માસ ક્રમિક કો પાસા તો તમે ધ્યાન રાખો અહીંયા કે ચાર ક્રમિક સંખ્યાઓ કઈ થાય એની અંદર તો કે એક બે ત્રણ ચાર એટલે કે જાન્યુઆરી થી એપ્રિલ સુધીનો જે સંખ્યાઓ છે એનો ટોટલ આપણે સરવાળો દર્શાવવાનો રહેતો હોય છે। તો ચાલો આપણે પહેલો સરવાળો દર્શાવીએ કે 253 પ્લસ 231 પ્લસ 350 પ્લસ 261। તો હવે ચારેયનો સરવાળો કરી લો 253 231 350 ને 261। હવે ચારે ચારનો સરવાળો કરવામાં આવે એટલે કેટલો મળે તમને તો કે 1095। તો અહીં આપણે દર્શાવી દો 1095। આ પહેલું કાર્ય તમારું અહીં પૂરું થાય। રેડી? યાદ રહેશે ચાર ક્રમિક સંખ્યાઓ એટલે કે આ ચાર ક્રમિક સંખ્યાઓ છે આવી જે આ ચાર ક્રમિક સંખ્યાઓ। હવે આગળની ચાર ક્રમિક સંખ્યાઓ લેવી હોય બીજી તો એની અંદર 262 લઈ લેવાના અને 253 શું આવે એ ચાર ક્રમિકમાં આવશે નહીં એટલે બીજી આ ચાર ક્રમિક થશે કે 2 3 4 ને 5 વાળી સંખ્યાઓ। હવે એ ચારેયનો સરવાળો લઈ લેવાનો પહેલાં તમારે। તો ચાલો તો કે 231 પ્લસ 350 પ્લસ 261 અને નવી સંખ્યા આપણે અહીંયા ચોથી કઈ આવી જાય તો કે 262। તો આ 262 એની અંદર ઉમેરી લો એટલે બીજી ચાર ક્રમિક સંખ્યાઓ થઈ એનો ટોટલ સરવાળો કરી લો મિત્રો। તો એનો ટોટલ સરવાળો કેટલો મળશે આપણને તો કે 1104 સરવાળો કરતા જજો 1104 આપણે મળશે। તો અહીંયા 1104 આપણે આવતા હોય છે। તો બીજી ચાર ક્રમિક સંખ્યાઓ આવી જઈ અને ખાસ તમે સંખ્યાઓ દર્શાવતા જાઓ ત્યારે ધ્યાન રાખવાનું યાદ રહી ગયું। હવે જેમ જેમ ક્રમિક સંખ્યા આવતી જાય ને જો ધ્યાન રાખો મિત્રો આપણે શું અમુક વખતે ભૂલે થઈ જાય એટલે પેન્સિલ આપણે પરીક્ષાની અંદર સાથે લેવાની। પહેલી ચાર ક્રમિક સંખ્યા આવી જઈ તો કે હા બીજી ચાર ક્રમિક સંખ્યા લઈ ત્યારે આ સંખ્યા આપણે ખાલી આમ ચોકડી રાખવાની ચોકડી દર્શાવી દેવાની એટલે કે આ હવે લેવાની નહીં આગળની ચાર ક્રમિક સંખ્યા લેવાની કારણ કે ઉતાવળ આપણે પેપર લખતા હોય 5 માર્કની અંદર પૂછાય 5 માર્ક ધમધમધમ કરતા જાય એકદમ ઇઝી દાખલામાં। હવે મેં આ ક્રમિક સંખ્યા આમાં નથી લીધી એટલે એની આગળની ચાર ક્રમિક સંખ્યા આવી 231 350 261 262 લઈ લીધી। હવે એના આગળની ચાર ક્રમિક સંખ્યા લઈશ ત્યારે આ સંખ્યા નહીં આવે બરોબર એટલે ચોકડી દર્શાવી દો એટલે તમને ખ્યાલ આવી જાય હવે કઈ આવે તો 251 350 261 262 ને 266। તો ચાલો એ દર્શાવશું હવે આપણે તો કે 350 261 262 અને પ્લસ 266। હવે આનો સરવાળો આપણે ટોટલ કરવામાં આવે તો કેટલો આવે 1139। તો અહીંયા 1139 દર્શાવી દેવાનું। રેડી? અહીંયા સરવાળો થઈ ગયો એનો। હવે આપણે આ ક્રમિક સંખ્યા આવશે ઉપરની આવશે નહીં નીચેની બીજી ચાર ક્રમિક સંખ્યા લઈ લો તો કે 261 ખાસ ધ્યાન રાખજો ફોર્મેટ જ ધ્યાન રાખવાની 261 262 266 અને 267। તો આ ચાર ક્રમિક સંખ્યા આવી જાય હવે એનો સરવાળો લઈ લઈએ આપણે તો કેટલો આવે તો કે 1052। આ રેડી? હવે એના પછીની ચાર ક્રમિક સંખ્યા લેવી હોય તો 261 આપણે ડૂલ કરી દો નીચેની ચાર ક્રમિક સંખ્યા થઈ જાય તો કે 262 પછી 266 263 ત્યારબાદ 261। હવે એનો સરવાળો ટોટલ લઈ લો તો કેટલો આવે તો કે 1052। તો આ 1052 આવશે બરોબર એ સંખ્યા લઈ લીધી તો આ એક સંખ્યા આપણે ઘટાડતા જાઓ નીચેની સંખ્યા લઈ લો એટલે એક ચાર ક્રમિક સંખ્યા થઈ જાય પાછી તો કે હા હવે આગળ તો કે 266 પ્લસ 263 પ્લસ 261 અને નીચેની સંખ્યા નવી આવી 281 તો અહીંયા 281। હવે એનો ચારેયનો સરવાળો આપણે લઈ લઈએ તો એ ચારેયનો સરવાળો કેટલો થાય તો કે 1071। આ સંખ્યા ડૂલ કરી દો હવે નીચેની ચાર સંખ્યા આવશે પાછી કઈ કઈ આવશે તો કે 263 પ્લસ 261 પ્લસ 281 અને પ્લસ 278 નવી સંખ્યા આવશે તો 278। હવે એ ચાર સંખ્યાનો આપણે સરવાળો કરવામાં આવે એટલે કેટલો આવે તો કે 1083 તો અહીં દર્શાવી દો 1083। રેડી? આનો સરવાળો થઈ ગયો આ સંખ્યા આપણે વાત કરીએ બીજી આગળની ચાર ક્રમિક સંખ્યા લઈએ તો કઈ આવે 261 281
278 અને બીજી 278 છે તો એ બીજી 278 જ આપણે લેવાની છે મિત્રો આ ચાર ક્રમિક સંખ્યા લઈ લો એનો ટોટલ સરવાળો કરી નાખો તો એનો સરવાળો કેટલો આવશે મિત્રો તો કે 1098 તો 1098 હવે રેડી હવે આ સંખ્યા વહી જાય તો અહીંયા વધી કેટલી ચાર ક્રમિક સંખ્યા વધી 1 2 3 4 તો એ ચારે ચાર આપણે લઈ લો મિત્રો તો કે 281 પ્લસ 278 प्लस 278 અને प्लस 272 હવે એમનો સરવાળો કેટલો થશે તો કે 1109 એટલે કે 1109 તો આ આવી ગયો સરવાળો હવે આને આપણે ડુલ કરી તો અહીં ચાર સંખ્યા થાય 1 2 3 ત્રણ જ થઈ ચાર થાતી નથી એટલે અહીંયા કણેથી આગળ વધવાનું નહીં ટૂંકમાં ચાર ક્રમિક સંખ્યા કે એટલે કોષ્ટકની અંદર ચાર આવા જોઈએ ચાર ચાર સંખ્યાનો સરવાળો હવે ક્રમિક કીધી એટલે આપણે 12માં ધોરણની અંદર પહોંચ્યા છીએ તો આપણે એટલું તો યાદ હોવું જોઈએ બરોબર છે एकदम हेला मेला दाखला है आ पाठनी अंदर थी आ पाठ जितले एक पाठ में हेला दाखला नहीं आवे रेडी आटलु कार्य पूरु थई जाय हवे आगळनो स्टेप ले लेवानो बरोबर आ तो चोकड़ी तमने ख्याल आवे एटला माटे दर्शावतो तमारा पेपर में एवुं दर्शावानुं नहीं खाली आपणे निशानी करी लेवानी पेन्सिल थी साफ करी नाखवानो चोकड़ी ना मारता नकर खोटुं देखाड़े अहींया चलो तो हवे शुं कीधुं के बबे किंमतना सरवाळा लेवाना केना परथी काल आपणे जोयुं हतुं कि आ किमतो जे मळे छे तेना परथी तो एना परथी आपणे बबे ना सरवाळा लेवा छे तो चलो तो आने जे किमत मळी बबे ना सरवाळा लेता जावनो क्रमिक बबे याद राखशु आपणे तो पहली बे क्रमिक संख्या कई आवे तो क्या दर्शाई दो 1095 प्लस 1104 हवे आ बे नो सरवाळो लई लेवानो 1095 1104 हवे ई बने नो टोटल सरवाळो केटलो थाय तो आपणे स्केल्सी नी मदद थी टोटल मारी देवानो तो केटलो आवशे 1095 प्लस 1104 अले 2199 तो अँ 2199 आपणे दर्शाई देवाना के 2199 रेडी आ बे संख्या सरवाळो आवी जोईए 2199 अँ सुधी कार्य आपणुं पूरुं थाय हवे एना पछीनी बे क्रमिक संख्या अले उपली संख्या हवे आवशे नहीं एटले आ बे आगळनी बे थाय के 1104 प्लस 1139 तो आ बनेनो आपणे सरवाळो करी एटले केटलो मळे तो के 2243 એટલે આપણે દર્શાવી દેવાનો 2243 બરોબર એ બે ક્રમિક સંખ્યાનો સરવાળો થઈ ગયો આગળની બે ક્રમિક સંખ્યા તો કઈ આવશે 1139 ને 1052 તો 1139 પ્લસ 1052 તો આ બનેનો સરવાળો આપણે લઈ લેવાનો તો એ બનેનો સરવાળો કેટલો થશે તો કે 2191 તો 2191 આનો સરવાળો થશે त्यारबाद आगळनी बे क्रमिक संख्या थे 1052 ने 1052 ज छे बने संख्या बराबर सेम छे तो बने सेम भले होय तो लई लेवानी आपणे तो ए बनेनो सरवाळो लई लेवानो तो ए बनेनो सरवाळो केटलो थाय तो के 2104 तो अहीं 2104 आपणे दर्शाई देवानो थातो होय छे आगळनी बीजी बे क्रमिक संख्याओ तो 1052 प्लस 1071 तो आनो सरवाळो आपणे लेवानो रहेशे हवे तो एनो सरवाळो केटलो आवे तो ते जोशु आपणे तो के 2123 तो के 2123 दर्शाई देवाना त्यारबाद 1071 सॉरी 71 छे 1071 प्लस 1083 तो ई बनेनो टोटल सरवाळो आपणे लई लो तो एनो सरवाळो आवशे 2154 त्यारबाद 1083 प्लस 1098 तो आ बे संख्या आपणे टोटल सरवाळो लेशु तो एनो टोटल सरवाळो आपणे आवशे 2181 अने छेले 1198 प्लस 1109 बराबर आ बे संख्यानो सरवाळो थशे तो एमनो टोटल सरवाळो आवशे 2207 तो आटलू कार्य पूरु थई जाय बराबर हवे आपणे वळण मेळवा माटे सूत्र आपणे ख्याल आवी जाय चार क्रमिक संख्या अपने जे बबे संख्या मळी एने शुं करी लेवानुं आठ वडे भागतुं जावानुं बराबर दरेक ने आठ 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 वडे भागता जाओ एटले तमने जवाब एनो मळतो जशे तो पहेली ज क्रम आपणे जोईए तो के 2199 ने आठ वडे भागो तो हालो 2199 भांग्या 8 तो एनो जवाब आपने मळे 274.88 तो पहेलुं वळण आपणे मळी गयुं पहेला वळण माटे केटला मळ्या तो के 274.88 त्यारबाद आगळ 2243 ने आठ वडे भागी नाखो
तो के बीस तेतालीस अठवाडिये भांगी एटले केटला मळे तो के 280.38 पछी 21 91 ने अठवाडिये भांगो तो आने अठवाडिये आपणे भांगवामां आवे तो एनो जवाब मळे 273.88। एवी रीते 21.04 ने अठवाडिये भागी वारो तो 21.04 अठवाडिये एने पण भागवामां आवे तो अहीं जवाब मळे एनो 263। रेडी एवी रीते 2123 ने अठवाडिये भांगो 2123 भांगिया 8 तो एने अठवाडिये आपणे भांगवामां आवे एटले एनो जवाब मळे 265.38। एवी ज रीते 2154 ने अठवाडिये भांगी नाखो तो अहीं आपणे लई लेवानो 2154 अठवाडिये एने आपणे भांगवामां आवशे तो एने अठवाडिये आपणे भांगीए એટલે આપણે મળે 269.25। એવી રીતે 21-81 ને અઠવાડિયે ભાંગી નાખો તો એને અઠવાડિયે ભાંગવામાં આવે તો એનો જવાબ આપને શું મળશે તો કે 272.63 એટલે કે 272.63। અને છેલ્લે 2207 ને અઠવાડિયે આપણે ભાગશું 2207 એને અઠવાડિયે ભાગી વાળીએ લિયા જવાબ આપણે મળશે 275.88। તો અહીંયા આપણો દાખલો શું થઈ ગયા પૂરો થઈ જતો હોય છે મિત્રો, બરોબર છે? અને જ્યાં આપણે કોલમ બાકી રહ્યા હોય ને આપ ડેશ કરી નાખવાના એટલે આપણે ખ્યાલ આવે, બરોબર? જ્યાં જ્યાં પણ કોલમ બાકી છે ત્યાં ના હોય અહીંયા તો કંઈ પ્રોબ્લેમ છે નહીં આપણે મિત્રો, તો આવી રીતે આપણે ડેશ તરીકે દર્શાવી દેવાના। હવે અહીંયા પણ આ દાખલો આપણો 5 માર્ક્સની અંદર પૂછાય છે મિત્રો, બરોબર? વધુભાઈ કે 5 માર્ક્સની અંદર ન્યૂનતમ વર્ગોની રીતનો જ દાખલો આવે છે, કદાચ આ પણ મૂકી શકતા હોય છે। તો એની અંદર જોઈએ હવે આપણે કેની રકમ આપણે શું કહેવામાં આવેલી છે દાખલા નંબર 3 ની અંદર, તો કે એક વેપારીના જુદા જુદા વર્ષના નફો આપણે આપેલો છે જે લાખ રૂપિયાની અંદર દર્શાવે છે તેની માહિતી નીચે આપેલી છે, તો તેના પરથી આપણે 5 વર્ષીય ચલિત સરેરાશનો ઉપયોગ કરીને એનો વલણ શોધવાનો કહેવામાં આપણે આવેલું છે। તો 5 વર્ષીય ચલિત સરેરાશનું વલણ આપણે મેળવવું હોય તો એનું સૂત્ર આપણે ખ્યાલ છે શું આવે, તો કે 5 ક્રમિક સમયના, બરોબર, 5 ક્રમિક સમયના ચલિતનો સરવાળો નીચે છેદની અંદર ભાંગ્યા 5, એટલે જે આપણે 5 ક્રમિક ચલિતો આપેલી હશે સંખ્યાઓ એને 5-5નો સરવાળો કરી અને એને આપણે 5 વડે ભાગવામાં આવશે એટલે આપણે શું મળી જશે કે 5 વર્ષે ચલિતનું સરેરાશ વલણ આપણે મળતું હોય છે, બરોબર? તો એની અંદર આપણે રકમની અંદર જુઓ તો કે વર્ષ આપવામાં આવેલું છે અને તેના આધારે નફો આપને લાખ રૂપિયાની અંદર આપવામાં આવેલો છે, તો વર્ષ આધારે આપણે સમય એનો મેળવી લેવાનો કે જે આપણે દર્શાવી દઈશું અને નફો જે આપણે લાખ રૂપિયાની અંદર આપેલો છે તેને આપણે વાય તરીકે દર્શાવવામાં આવશે, એના પરથી આપણે એનું કોષ્ટક તૈયાર કરશું અને એનો દાખલો આપણે જવાબ મેળવીએ। આ એ જ રીતે સમયને સંકેત આપણે ટી વડે નફો છે જેને આપણે વાય તરીકે દર્શાવી દઈએ, ત્યારબાદ આગળનો કોલમ આપણે લઈ લઈશું 5 વર્ષે ચલિત સરવાળો, અને છેલ્લું કોલમ આપણે આવશે 5 વર્ષે ચલિત સરેરાશ વલણ, તો એની અંદર જોઈએ આપણે વર્ષ આપવામાં આવેલા છે તો કે 2007થી આપણે 2015 સુધીના વર્ષ આપેલા છે તો એ આપણે વર્ષ દર્શાવી દઈએ, એના આધારે એનો આપણે સમય દર્શાવી દેવાનો જે આપણે આપેલો છે તે ક્રમવાઇઝ, તો એનો સમય આપણે લઈએ કે 2007 તો એનો સમય આપણે 1 તરીકે, ત્યારબાદ 2008-9 એ રીતના ક્રમમાં આપણે દર્શાવી દઈશું, કુલ આપણે સમય, બરોબર, 9 આપેલા છે એટલે કે એન બરાબર આપણે કેટલા આપેલા છે આની અંદર 9 સંખ્યાઓ આપેલી છે, તેના આધારે આપણે એનો નફો જોઈએ તો નફો આપેલો છે તે દર્શાવી દઈએ, તો કે નફો આપણે લાખ રૂપિયાની અંદર આપેલો છે
तो पहला वर्ष नो नफो आपने 15 लाख आपेलो छे, तो ये आपणे दर्शावता जाइए हवे नफो दरेक संख्या नो, तो के 15, 14, 18, 20 त्यारबाद 17 पछी 24 त्यारबाद 27, 25 अने छेले 23। तो आवी रीतना आपणे दाखलानी रकम आपवामां आवेली छे अने एनो 5 वर्षीय आपणे क्रमिक बराबर 5 वर्षीय चलित सरेराशनुं वलण आपणे मेळवानुं छे। तो एनी अंदर पहली ज आपणे 5 जे सरेराश क्रमिक संख्याओ छे तेनो आपणे सरवाळो लेशुं। तो पहली 5 क्रमिक संख्याओ कई थाय तो आपणे जोई शकीए छीए नजर समक्ष, तो 1, 2, 3, 4 अने 5 એટલે કે જે આ 5 ક્રમિક સંખ્યાઓ છે તેનો આપણે સરેરાશ લેવાનો થશે। તો ચાલો આપણે એની સરવાળો લઈ લઈએ પહેલા, તો એટલે કે 15 + 14 + 18 + 20 અને + 17 તો એનો સરવાળો આપણે કેટલો મળશે, તો કે આપણે જોઈ શકીએ છીએ કેલ્સીની મદદથી ટોટલ મારી લેવાનો એટલે આપણે મળશે 84। હવે શું કરી લેવાનું કે 84 જે આપણે મળ્યા જ છે એને સૂત્ર પ્રમાણે આપણે કિંમત દર્શાવી અને ભાગી વાળવાનું। સૂત્રની અંદર શું કીધું કે 5 ક્રમિક चलित नो सरवाड़ो ले लीसू अपने बराबर अने अपने 5 वड़े भागी नाखवाना। तो सरवाड़ो अपने मेड़ो 84 बराबर 5 किमत नो अने अपने 5 वड़े भागवामां आवशे एटले जेनो जवाब अपने केटलो मळशे, तो के 16.8 मळतो होय छे, तो के 16.8। एवी रीते आगळनी दरेक संख्या माटे आपणे मेळवानो रहेतो होय छे। तो आ 5 क्रमिक संख्याओ आवी जाय, हवे आगळनी 5 क्रमिक संख्याओ कई आवे तो ए आपणे मेळवी लईए। तो अहीं आगळनी 5 क्रमिक संख्या एटले के 15 एनी अंदर आवशे नहीं, एना पछीनी 5 संख्या एटले के 14 થી માંડી 24 सुधीनी जे संख्याओ छे ए 5 क्रमिक संख्याओ आवशे। तो एनी अंदर आपणे दर्शावीए कि 14, 18, 20, 17 અને ત્યારબાદ 24। तो आ 5 क्रमिक संख्यानो सरवाळो आपणे मेळवी लईए एटले केटलो आवे, तो के 93 आवे। तो अहीं 93 आपणे दर्शाई देवाना। हवे 93 ने तमे 5 वडे भागी वारो मित्रो, तो 93 ने 5 वडे भागो छो एटले एनो जवाब मळे 18.6। तो अहीं आपणे 18.6 लई लेशुं। रेडी, हवे आगळनी 5 क्रमिक संख्या लेवानी आपणे, तो के एनी अंदर ટૂંકમાં આપણે લીટા નહીં મારવાનો, આ રીતના આપણે ટૂંકમાં પેન્સિલથી ચોકડી દર્શાવતો જાવ એટલે યાદ આપણે ઝડપી રહે બરાબર। તો હવે એની અંદર આપણે 14 નહીં આવે, તો એ 18, 20, 17, 24 અને આગળની સંખ્યા આપણે આવશે 27, તો 27 લઈ લેવાના। હવે આ 5નો ટોટલ સરવાળો તો કેટલો આવે કે 106 આવે, તો અહીં 106 ટોટલ સરવાળો થઈ જાય। 106 ને તમે 5 વડે મિત્રો ભાગી નાખો, 106 ને 5 વડે ભાંગો એટલે એનો જવાબ કેટલો મળે તમને કે 21.2। તો 21.2 અહીં આપણે એનો જવાબ મળતો હોય છે। ત્યારબાદ આગળ જોઈએ તો હવે 18 આવની અંદર નહીં આવે, તો 18 ના આવે એટલે આગળની સંખ્યા કઈ આવે, તો કે 20 થી માંડી આગળની સંખ્યા લેવાની। તો 20 થી આપણે લઈ લેવાની મિત્રો, કે 20, 17, 24, 27 અને છેલ્લે 25। તો અહીંયા 25, હવે એનો ટોટલ સરવાળો આપણે તેમ મિત્રો મારવાનો થશે, તો એનો ટોટલ સરવાળો કેટલો આવે, તો કે 113 આવશે। કેટલો આવશે? 113। તો 113 ને તમે 5 વડે ભાગી વારો, શું કરી લેવાનું 113 ને 5 વડે ભાગો એટલે જવાબ મળે તમને 22.6। રેડી, આ 5 ક્રમિક સંખ્યા થઈ જઈ, હવે આની અંદર 20 નહીં આવે તો આગળની 5 ક્રમિક સંખ્યા લો, 17, 24, 27 ને જે આવતી હોય, તો ચાલો દર્શાવવા માંડો ફટાફટ 17, 24, 27, 25 અને છેલ્લે 23 બરાબર ટોટલ સરવાળો। તો એનો ટોટલ સરવાળો કેટલો આવે છે, તો કે 116 આવે। તો અહીં આપણે 116 ભાગ્યા 5 એટલે 23.2 આવે, તો 23.2 અહીંયા આપણે દર્શાવી દેવાના થાય। રેડી, ચાલો સત્તા ડૂલ કરો, આગળની 5 ક્રમિક સંખ્યા થાય 1, 2, 3, 4 અને 5 નથી થતી, ના થાય તો શું કરવાનું, દાખલો અહીંયા આપણો પૂરો કરી દેવાનો, આગળ નથી આવતી અહીંયા ડેશ આપી દો, આગળની 2 સંખ્યામાં પણ આપણે ન દર્શાવ્યા તો ડેશ આપી દો, નથી આવતા એટલા માટે ડેશ, અહીંયા 5 ક્રમિક સંખ્યા ટૂંકમાં થાય નહીં બરોબર, અહીંયા આપણે ડેશ દઈ દઈશું, ના આપણો શું થઈ ગયો દાખલો પૂરો થઈ જાય 5 વર્ષીય બરોબર ચલિત સરેરાશનું વલણ મેળવવું હોય તો આવી રીતે તમે મેળવી શકતા હોય છો। અને ખાસ બીજો મિત્રો શું કે આપણે જેવી નવી આપણે નવો અભ્યાસક્રમ આવ્યો હોય તો એની અંદર પણ આપણે કીધું કે 5 વર્ષે જે ચલિત સરેરાશ મેળવવામાં આવે છે ને એ દાખલા આપણે પરીક્ષા લક્ષી નથી, પણ આ તમને ખ્યાલ આવ્યો એટલા માટે મેં તમને ગણાવ્યો છે, પરીક્ષાની અંદર આ દાખલા તમારે પૂછાશે નહીં।